પાલનપુરમાં કોલેરાએ માથું ઉચકતા હાહાકાર મચી જવા પામ્યો છે. પાલનપુરમાં કોલેરાના 236 થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે વધુ એક મોત પણ નોંધ્યું છે. પાણી પહેલા પાળ બાંધવાની બદલે પાલિકા તંત્ર હવે આગ લાગ્યા બાદ કૂવો ખોલવા બેઠું છે, જેને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. અહીંની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. અહીંની પરિસ્થિતિ એવી છે કે બધી પબ્લિકના અંદર ડર પેટી ગયો છે. બરાબર, ડરે છે પબ્લિક, પાણી પીવાથી ડરે છે, આ ગંદકીથી ડરે છે. તો અમારી તો આ એક જ રિક્વેસ્ટ છે કે આરોગ્યની ટીમ જે મહેનત કરે છે, આવી મહેનત નગરપાલિકા બી કરે અને સાફ સફાઈ રાખે, ગટરોની પાણી દેખભાળ રાખે. તો આ પાણી લગભગ 10-12 દિવસથી એવું પાણી આવે છે સાહેબ, બરાબર, કે જેના કારણે રોગચાળો આવ્યો છે એના અંદર. તો આ પાણીના ટાંકામાં જે છે સમસ્યા, એ સમસ્યા દૂર કરે અને પાણીના ટાંકા જે ઉપરથી ખુલ્લું છે, જેના અંદર બધું કચરું બચરું પડે છે, એના ડરમાં જ છે સાહેબ. બધા ડરમાં છે, નાના છોકરાઓ, બહેરા, લેડીઝ, બરાબર, બધા જ ડરમાં છે. અને સાહેબ બીક લાગે છે કે હવે આ પાણી પીવું કે ના પીવું. બરાબર, જે દવા નાખેલું પાણી પીએ છે, આજે આરોગ્યની ટીમ જે દવા નાખે છે એ દવાવાળું જ પાણી પીએ છે. બરાબર, બીજું પાણી પીતા તો અમને બીક લાગે છે સાહેબ. બરાબર, કોલેરાનો બેક્ટેરિયાથી થતો રોગ છે, જે દૂષિત પાણી અને ખોરાકથી ફેલાય છે. ત્યારે લોકોને ક્લોરીનયુક્ત અથવા ઉકાળેલું પાણી પીવાની અપીલ આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. પાલનપુરની અંદર છેલ્લા એક અઠવાડિયાથી જે અંદરનો વિસ્તાર કે ભક્તોની લીમડી છે, ખાસદાર ફળી છે, આ વોર્ડ નંબર 6ના જે આ વિસ્તારો છે અલગ અલગ, એ વિસ્તારને માનનીય કલેક્ટર સાહેબે કોલેરા અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરેલો છે. હાલ છેલ્લી 1 તારીખથી લઈને આ અઠવાડિયાની અંદર અત્યાર સુધી ઝાડા ઉલટીના કુલ 219 કેસ નોંધાવા પામેલા છે, જેની અંદર 2 ઝાડાના સેમ્પલમાં કોલેરાના જીવાણુ પોઝિટિવ મળેલા છે. કોલેરા એ બેક્ટેરિયાથી થતો રોગ છે અને એનો ફેલાવો પાણી અને ખોરાકથી થાય છે. દૂષિત પાણી અને ખોરાક એ આના ફેલાવા માટે મુખ્ય જવાબદાર પરિબળ છે. અત્યારે હાલ ઉનાળાની ઋતુની અંદર સામાન્ય રીતે બેક્ટેરિયલ ગ્રોથ થતો હોવાના કારણે આવા કેસો કોલેરાના એપિડેમિક થવાની શક્યતાઓ રહેતી હોય છે. દૂષિત પાણી આનું મુખ્ય કારણ છે. તો આ રોગચાળા સામે બચવા માટેનો સૌથી સારો ઉપાય છે કે પીવા માટે સલામત પાણીનું પીવું અને જે કંઈ ખોરાક છે એ તાજો રાંધેલો ખોરાક ખાવો. આ રોગચાળા અટકાવવા માટે હું અહીંના લોકોને પણ એક અપીલ કરું છું કે
તંત્રને સહયોગ આપે અને અત્રે જે કંઈ પાણી આવે છે એ ક્લોરિનેટેડ પાણી જ પીવે. ક્લોરિનેટેડ પાણીનો જો ટેસ્ટ એમને અનુકૂળ ના આવતો હોય તો એ ઉકાળેલું પાણી પીવે. ઉકાળેલું પાણી એટલે વ્યવસ્થિત ઉકાળેલું, એમ ખાલી ગરમ થયેલું નહીં, પણ વ્યવસ્થિત ઉકાળેલું પાણી પીવે. સાથે સાથે પર્સનલ હાઇજીનની પણ કાળજી રાખવાની પણ હું અપીલ કરું છું. જમ્યા પહેલાં અને સંડાસ ગયા પછી હાથ સાબુથી ધોવે. બહારથી આવ્યા પછી કોઈપણ પ્રવૃત્તિ કર્યા પછી હાથ સાબુથી ધોવાનો આગ્રહ રાખે. બહારનું ખાવાનું ટાળે. જો આ બધા લોકો આ કાળજી લેશે તો સાથે સાથે તંત્ર રોગચાળી અટકાયતી પગલાં લઈ રહ્યું છે. અને વહેલી દર્દીમાં આમાં શું છે, સામાન્ય ઝાડા કરતાં કોલેરામાં ઝાડાની ફ્રિકવન્સી કંઈક અલગ હોય છે, એટલે એકદમ આમાં ડિહાઇડ્રેશનની શક્યતા વધારે રહેતી છે. જેના કારણે અમે ડિહાઇડ્રેશન વધારે પ્રમાણમાં થવાથી બીપી જે કહેવાય આપણું બ્લડ પ્રેશર ઘટી જતું હોય છે અને સંભવત એના કિડનીને પણ અસર થતી હોય છે. આ મુખ્ય ક્યારેક ડિહાઇડ્રેશનને જો ટ્રીટ સમયસર ના કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકતું હોય છે. આમ પાલનપુરમાં કોલેરાના કેસમાં સતત વધારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો.